सर्व मित्रों ने जय स्वामीनारायण। मारो अवाज तमने बधाने संभळातो हशे। धोरण 9 अने संस्कृत विषयनी अंदर आपणे धीमे धीमे शुरुआत करीशुं हवे। अने पहेला आपणे थोड़ू घणू व्याकरण जोवानी कोशिश करीए। एकाद व्याकरण पॉइंट पूरो थशे पछी आपणे पाठ्यपुस्तकनी वात करीशुं। आ वर्षे तमारे केटलो अभ्यासक्रम भणवानो छे एनी पण आपणे धीमे धीमे चर्चा करी देशुं तमने। तो आजे आपणो जे एकम छे विभक्ति परिचय, केटलीक बाबतो विभक्ति विषयक आपणे समजीए। विभक्ति कोने कहेशुं अने आ विभक्ति शुं छे एनो आपणे शुं उपयोग करीए छीए। घणा જ્યારે વિભક્તિ એવું નામ સાંભળે છે ને તો એમ કે આ વિભક્તિમાં તો અમારે ફક્ત રૂપો જ તૈયાર કરવાના થાય ને એ તો અમને ન આવડે, આવું કહેતા હોય છે। તો વિભક્તિ ખૂબ સરળ છે, ખૂબ જ સરળ વિભક્તિ હોય છે। એના કેટલાક પાર્ટ્સ, પહેલાં જે અંગો છે વિભક્તિમાં ઉપયોગી એની આજે આપણે માહિતી મેળવીશું, જેને આપણે આમ તો કારક તરીકે ઓળખતા હોઈએ છીએ। આપણે જે ભણવામાં આવે છે એ કારક અને ઉપપદ એમ બે પ્રકારે વિભક્તિનો આપણે પરિચય મેળવીએ છીએ। કારક વિભક્તિ અને ઉપપદ વિભક્તિ આવા વિભાગમાં વહેંચી અને આપણે એનો પરિચય મેળવતા હોઈએ છીએ। મુખ્યત્વે વિભક્તિ એટલે કારક જ છે, વિભક્તિ એટલે કારકો જ છે। આવા કુલ 8 કારકો છે, પણ એને વિભક્તિ કે કારક કોને કહેવાય, કારક કોને કહેવાય? તો તમે થોડા ઘણા જો ધાતુરૂપ ધોરણ 8 સુધી ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે, કોઈ પણ વાક્ય જ્યારે બોલાતું હોય ત્યારે એ વાક્યના જે નામ કે શબ્દ જે સહાય કરનારા બને છે, કોઈ પણ વાક્ય હોય એ વાક્ય શબ્દોનું બને અને શબ્દ એ વર્ણથી બનતા હોય। તો જ્યારે એ વાક્ય બને છે, આપણું જે વાક્ય બને એમાં ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોય છે, કોઈ પણ ઓછામાં ઓછું વાક્યમાં એક ક્રિયાપદ તો હોય જ છે। અને આ જે ક્રિયાપદ હોય, ક્રિયાપદ જેમ કે પઠામી, આપણે ક્રિયાપદને ધાતુરૂપ પણ કહેતા હોઈએ છીએ, અંગ સાધક પણ કહીએ છીએ। તો આવું જે ક્રિયાપદ છે પઠામી, વદતી, જુદા જુદા કાળમાં આવા ક્રિયાપદો જોવા મળતા હોય છે। અને આ ક્રિયાપદને જે સહાય કરનાર છે, સહાય કરનાર, મદદ કરનાર જેને કહેવાય, એ મદદ કરનાર એટલે કારક। આપણું જે વાક્ય હોય એમાં વિભક્તિ રૂપો આવે છે, એમાં સમાસ આવે છે, એમાં સંધિ આવે છે, એમાં ધાતુરૂપ જે ક્રિયાપદ છે એ આવે છે। પણ જે વાક્યમાં મુખ્યત્વે ક્રિયાપદ છે અને એને જે સહાય કરે છે, અહીંયા કહે છે કે પઠામી, ભણું છું, પણ કોણ ભણે છે? તો કે અહમ, અહમ પઠામી। અહીંયા જે મેં અહમ મૂક્યું છે, અહમ એ આપણું કારક છે, એ આપણી વિભક્તિ છે, એ આપણું સર્વનામ છે। મતલબમાં જે આપણું ક્રિયાપદ હોય એને જે સહાય કરનાર હોય એને આપણે કારક કહેતા હોઈએ છીએ। અને આવા જે કારકો છે એ મુખ્યત્વે 8, મુખ્ય 6 કારક છે અને એની સાથે 2 સંબંધથી જોડાયેલા કારકો, એટલે મુખ્ય 8 કારકો આપણે કહી શકીએ, જેમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, આવા કુલ 6 કારકો મુખ્ય છે। હવે કર્તા એટલે આપણી પ્રથમા વિભક્તિ થાય, પ્રથમા વિભક્તિ। કર્મ એટલે દ્વિતીય વિભક્તિ થાય, કરણ એટલે તૃતીય વિભક્તિ થાય, સંપ્રદાન એટલે ચતુર્થી વિભક્તિ થાય, અપાદાન એટલે પંચમી વિભક્તિ થાય,
અને અધિકરણ એટલે સપ્તમી વિભક્તિ. હવે અહીંયા તમે જોશો કે બે વિભક્તિનો સમાવેશ અહીંયા નથી કર્યો, એક આઠમી વિભક્તિ અને છઠ્ઠી વિભક્તિ. તો જે છઠ્ઠી વિભક્તિ છે એ આ જે કારકો છે ને આપણા છ કારકો આપણે ગણ્યા, આ છ એ છ વિભક્તિ કે છ કારકો એને જે સહાય કરે છે, મદદ કરે છે, જે સંબંધથી જોડાયેલી હોય છે એ ષષ્ઠી વિભક્તિ છે, જેને આપણે સંબંધ વિભક્તિ કે સંબંધ કારક કહીએ છીએ. અને કર્તાને જ્યારે આપણે કોઈને ઉદ્દેશવું હોય, કોઈને બોલાવવું હોય, આપણે નથી ગુજરાતીમાં કહેતા અરે ઓ, એ ભાઈ, હે રામ, આવા જે હે અરે ઓ આ પ્રકારના જે સંબોધન માટેના શબ્દ કે વર્ણ વપરાય છે એ પ્રકારની જે વિભક્તિ છે, એટલે કે પ્રથમા વિભક્તિ કે કર્તા સાથે જોડાયેલી હોય એવું સંબોધન છે, એટલે કે સંબોધન કારક છે. સંબોધન કારક જે છે એ ફક્ત આ વિભક્તિ હોય કે નામ હોય એની સાથે જોડાયેલું છે, સર્વનામ સાથે સંબોધન આવતું નથી. તો આવા કુલ આઠ કારકો છે. હવે આ કારક ભણીએ કે કારક સમજીએ એ પહેલાં વિભક્તિ કે નામ, કોઈ પણ નામ હોય તો એ નામ છે એ કેવા પ્રકારનું હોય, કયા વચનમાં છે, તો એની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. આપણે જે વિભક્તિ કારકો કે વિભક્તિ કે કારક ભણીએ છીએ એ અકારાંત હોય છે, માફ કરજો, કારાંત હોય છે, મતલબમાં સ્વરાંત હોય છે. આ કારંત એટલે કે જે વર્ણ અંતિમ આવતો હોય એ પ્રમાણે, કર એટલે વર્ણ, અંતિમ વર્ણની વાત કરે છે, અંત અંત એટલે અંતિમ, એવા આપણે સ્વરાંત રૂપો ભણતા હોઈએ છીએ. સ્વરાંત એટલે અંતમાં સ્વર આવતો હોય એવા નામ, એવા નામના આપણે વિભક્તિ રૂપો ભણતા હોઈએ છીએ, એવા કારકોનો મુખ્યત્વે અભ્યાસ કરતા હોય છીએ. વ્યંજનાંત રૂપો પણ છે, નામ પણ છે અને સ્વરાંત પણ છે. તો હવે સ્વરાંત આપણે જે વિભક્તિ શીખવી છે તો એમાં જે મુદ્દાઓ છે એ અંગોનો આપણે પહેલાં અભ્યાસ કરવો પડે. તો એમાં પહેલાં આપણે સ્વરાંત, લિંગ, પુરુષ, જે કંઈ નામ છે, જે કારાંત આવે છે તો એની પણ આપણે વાત કરી લઈશું જેથી ખ્યાલ આવે આપણને. પછી આપણે કારકો ઉપર જઈએ. પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સ્વરાંત કોને કહી, તો જે નામ હોય એ નામના અંતમાં જે સ્વર આવતો હોય એ સ્વર પ્રમાણે એને સ્વરાંત, કે વ્યંજન આવતું હોય તો વ્યંજનાંત એ રીતે બોલવામાં આવતું હોય. ઉદાહરણ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે રામ, અહીંયા હું રામ નામ એવું લખ્યું છે મેં, રામ. તો આ રામને આપણે છૂટું પાડીશું, ધ્યાન આપજો, ર હલંત બને અને આ આવશે, જે સ્વર છૂટો પડ્યો રામ ર માંથી, પછી મ હલંત બને અને પછી અંતમાં અ આવે છે. આ જે રામ છૂટું પડ્યું છે એમાં ર ધન આ ધન મ ધન અ, તો હવે તમે આ જે છૂટા પડેલા વર્ણો છે એમાં અંતમાં અ આવે છે, તો રામને આપણે શું કહેશું, અકારાંત. સ્વરાંતમાં રામ એ કેવું રૂપ કહેવાય, અકારાંત. એ જ રીતે અહીંયા આપણે નદી લખીએ, નદી, તો નદીમાં ન આ ન હલંત ધન, અહીંયા અ છૂટો પડશે, દ હલંત અને એના પછી દીર્ઘ ઈ છૂટી પડશે, તો આપણે નદીને શું કહેશું, ઈકારાંત. આપણે ભાનુ લખીએ, ભાનુ, તો અહીંયા ભાનુમાં ભ છૂ પછી આ આવશે, જે અ છૂટું પડે છે, એના પછી ન હલંત અને ઉકારાંત આવશે, તો આપણે આ ભાનુરૂપ છે એને ઉકારાંત કહીશું. ભૂમિ, બરોબર. કારાંત કોને કહેવાય એની હું વાત કરું. કારાંતમાં આપણે સ્વરાંત રૂપો ભણીએ છીએ. આપણા જે કારક કે વિભક્તિના રૂપો યાદ રાખવાના છે એ સ્વરાંત હશે, અને આ સ્વરાંતમાં જે કયા સ્વરાંત રૂપો કહેવાય, કયું સ્વર આવવાથી એ સ્વરાંત રૂપ બને અથવા કારાંત બને, તો જેમ કે પહેલામાં આપણે કહ્યું કે રામ છે તો મ પછી અ બોલાય છે, અહીંયા નામથી જ ખ્યાલ રાખી લેવાનો છે કે રામ છે તો મ પછી અ બોલાય છે,
तो एने अकारांत कहेवाय। अहींया नदी छे दनी अंदर ई भड़ेलो छे जोड़ेलो छे अने ई दी ई छे ई दीर्घ ई छे माटे एने दीर्घ इकारांत कहेवाय। भानु छे तो ऊ आवे छे नानो ऊ छे माटे एने उकारांत कहेवाय। अहींया भूमि तमे जुओ के भ छे तो एमां आ भ ने छूटू पाड़ीशू तो भ पछी दीर्घ ऊ आवशे बरोबर, पछी आपणे अहींया म हलंत અને હસ્વ ઈ આવશે, હસ્વ ઈ આવે તો ઈ પ્રમાણે હસ્વ ઈકારાંત બરોબર। તો પહેલું આપણને ખ્યાલ આવ્યો આના આધારે કે સ્વરાંત કોને કહેવાય, જે નામ આપણે હોય નામ રૂપો જે આપણે ભણતા હોઈએ છીએ વિભક્તિમાં, સર્વનામ પણ તમને અહીંયા આવશે એ પણ વિભક્તિ પ્રકારના જ છે, તો કે જે નામ રૂપ હોય એ નામ મતલબમાં મૂળ નામ જે છે એની અંતમાં, આપણે કોઈ નામરૂપની વાત નથી કરતા નામની વાત કરીએ છીએ, મૂળ નામ અને એ મૂળ નામનો અંતિમ વર્ણ જે વ્યંજન હોય એ વ્યંજનમાં જે સ્વર ભળેલો હોય એ પ્રમાણે સ્વરાંત રૂપો આપણે ઓળખીએ છીએ। જેમ કે અહીંયા રામની વાત કરી, નદી, ભાનુ, ભૂમિ, હરિ બરાબર, એમ જુદા જુદા વન આ પ્રકારના સ્વરાંત રૂપો બની શકે છે જે આપણે સ્વરાંત રૂપોનો અભ્યાસ કરવાનો છે। હવે જે આ સ્વરાંત નામ હોય, જેમ કે અહીંયા જે નામો છે રામ, નદી, ભાનુ, ભૂમિ, આ કોઈ એક જ લિંગમાં ન હોય, એટલે સંસ્કૃતમાં જ્યારે નામરૂપ ભણીએ ત્યારે લિંગનો પણ પરિચય મેળવવો જોઈએ। એટલે આપણી પાસે આપણે જે નામને ભણીએ છીએ એ ત્રણ લિંગમાં વિભાજિત છે। એટલે જેમ સ્વરાંતની વાત કરીએ આપણે, આ સ્વરાંત પછી આપણે લિંગ જોઈએ બરોબર। સ્વરાંતમાં મેં તમને કહ્યું કે જે અકારાંત હોય આકારાંત હોય ઈકારાંત હોય દીર્ઘ ઈકારાંત હોય બરોબર, પછી ઉકારાંત, દીર્ઘ ઉકારાંત, આ પ્રકારના નામ રૂપોનો આપણે અભ્યાસ કરવાનો થતો હોય છે। પહેલા આપણે વાત કરી સ્વરાંત, હવે લિંગની વાત કરું તો ત્રણ લિંગ છે, પુલ્લિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। આ ત્રણ લિંગ છે, આ ત્રણે જે લિંગ છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, આને આમ તો તમે જે નામ વાંચો બોલો એના આધારે ખ્યાલ આવી જાય કે રામ, રામ એટલે પુલ્લિંગ, સીતા તો કે સ્ત્રીલિંગ, એમ તમે વાંચશો એનું ઉચ્ચારણ કરો એટલે ખ્યાલ આવી જાય છે। પણ આપણે એવો પ્રશ્ન બનાવીએ કે જેથી થોડો ખ્યાલ આવે કે આને કઈ લિંગ કહેવાય, પુલ્લિંગ માટે તમે અહીંયા કેવો કે કેવા આવા પ્રકારનો પ્રશ્ન કરો તો તમને પુલ્લિંગ મળશે। જેમ કે અહીંયા રામ, રામ કેવો, રામ કેવા બરાબર, એ જ રીતે અહીંયા આપણે કોઈ પણ તમે નામ લઈ શકો છો કે મનુ, મનુ કેવો બરાબર, નરેશ, નરેશ કેવો, આ પ્રકારે પ્રશ્ન કરો તો આપણને લિંગ મળશે, પુલ્લિંગ મળશે બરાબર, જે લિંગ મળે એ। પછી સ્ત્રીલિંગમાં તમે કેવી એવો પ્રશ્ન કરશો, કેવી એવો પ્રશ્ન કરો તો તમને અહીંયા સીતા, સીતા કેવી, લતા, લતા કેવી, રમા, રમા કેવી બરાબર, શોભના, શોભના કેવી, આને તમે કેવો કે કેવા કેવા ન કહી શકો, સીતા કેવા, રમા કેવા આવું કહી શકતા નથી। એટલે આપણે એ ખ્યાલ રાખવાનો છે કે પુલ્લિંગ કોને કહેવાય, સ્ત્રીલિંગ કોને કહેવાય, મૂળ નામને તમે આવો પ્રશ્ન કરો ત્યારે તમને એ લિંગ મળતી હોય છે કે આ પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે। એવી જ રીતે નપુંસકલિંગ, એમાં કેવો પ્રશ્ન, કેવું પ્રશ્ન કરવાનો છે, કેવું આવો પ્રશ્ન કરો, દાખલા તરીકે વન, વન કેવું, વન કેવું, ફલ, ફલ કેવું, જે મૂળ નામ હોય એને આ પ્રકારે તમે પ્રશ્ન કરશો જે તમને ખ્યાલ આવી જાય કે આ પુલ્લિંગ છે, આ નપુંસકલિંગ છે,
અને આ સ્ત્રીલિંગ છે, બરાબર? તો આપણે આ ત્રણ લિંગ પ્રમાણેના રૂપો શીખતા હોઈએ છીએ. બે વસ્તુ પછી કારક માટે જે ઉપયોગી છે એ પુરુષ છે, બરાબર? અને એ ધાતુરૂપમાં પણ તમને ઉપયોગી થશે. પુરુષ જે છે એ ત્રણ છે, તમને ખ્યાલ છે કે ઉત્તમ પુરુષ આપણે ગુજરાતીમાં કેવું હોય તો એને આપણે પહેલો પુરુષ કહીએ છીએ, જે સંસ્કૃતમાં ઉત્તમ પુરુષ થશે. પછી મધ્યમ પુરુષ, અને અન્ય પુરુષ. આ ત્રણ પુરુષ જોવા મળતા હોય છે. એ ત્રણેય પુરુષ જે છે એ મુખ્યત્વે આપણે એનો ઉપયોગ કરતામાં કરીએ. ઘણીવાર આપણે જુદા જુદા રૂપે એનો મૂકતા હોઈએ છીએ. ઉત્તમ પુરુષ છે તો જેને આપણે શ્રોતા કે વક્તા કે બોલનાર તરીકે ઓળખીએ છીએ, વક્તા કે બોલનાર. મધ્યમ પુરુષ છે તો એ શ્રોતા કે સાંભળનાર તરીકે ઓળખીએ છીએ. અન્ય પુરુષ છે તો કોઈ પણ નામ. મુખ્યત્વે તમને અહીંયા અન્ય પુરુષના રૂપો શીખવા મળશે. રામ અન્ય પુરુષમાં આવે, સીતા અન્ય પુરુષમાં આવે, વન અન્યમાં આવશે, એમ જગત હોય અથવા કોઈ પણ નામ હોય. એટલે તમારે જે રૂપો મુખ્યત્વે શીખવાના થાય એ અહીંયા અન્ય પુરુષના હશે. પણ ઉત્તમ પુરુષમાં બને ત્યાં સુધી તમને સર્વનામ રૂપો જોવા મળતા હોય. એટલે અર્થ એટલો જ છે કે આ ત્રણ પુરુષને તમારે કારક ભણતા યાદ રાખવાના છે. પહેલો પુરુષ કે ઉત્તમ પુરુષ સંસ્કૃતમાં કહેવા છે, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. તો અહીંયા આપણે 3 થી 4 બાબતોનો અભ્યાસ કર્યો. પહેલા કારક કોને કહેવાય, બીજી બાબત સ્વરાંત કોને કહેવાય, લિંગ કોને કહેવાય, પુરુષ કોને કહેવાય, અને આના આધારે આપણા જે નામરૂપો બને છે એને આપણે ધ્યાનમાં રાખવાના છે. અને જે કોષ્ટક દ્વારા તમે સમજી શકશો, આપણા જે કારક છે એ મેં તમને જણાવ્યા કે કુલ 8 કારકો ગણવામાં આવે છે. મુખ્ય 6 કારક છે અને એનો કેટલોક આપણે પરિચય મેળવી લઈએ. તો પહેલું કારક જે બનશે એને આપણે વિભક્તિઓ તરીકે ઓળખતા હોય, કારકોને, કારકને આપણે વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. આવી 8 વિભક્તિઓ થાય અને 8 વિભક્તિના 8 કારક બનશે. હવે જે આ કારકો છે એનો ઉપયોગ શું છે, તો મેં તમને જણાવ્યું કે જે સહાય કરનાર હોય, કોને સહાય કરશે, ક્રિયાપદને. જે ક્રિયાપદને સહાય કરનાર હોય એ કારક છે. એટલે પ્રથમા વિભક્તિ જેને ગણશો તો એ કર્તાકારક થશે, કર્તાકારક. અને કર્તાકારક એટલે ક્રિયાનો જે કરનાર છે, ક્રિયાનો કરનાર, એને આપણે કર્તાકારક તરીકે ઓળખતા હોઈએ છીએ. આના માટે જે તમે નામરૂપ કે વગેરે લેશો એમાં કોઈ પ્રત્યય લાગતો નથી. ગુજરાતીમાં પણ ઘણીવાર આપણે એ પ્રત્યય લગાવતા હોઈએ છીએ, ગુજરાતીમાં જે પ્રત્યય મળે છે એ, અથવા કોઈ પ્રત્યય આવતો નથી. પહેલાં જે લખ્યું છે વિભક્તિ, પછી કર્તા, પ્રથમા વિભક્તિને આપણે કર્તાકારક તરીકે ઓળખીએ છીએ, અને એ ક્રિયાનો જે કરનાર છે એ આપણો પ્રથમ કર્તા છે, અને એના માટે જે નિશાની છે ગુજરાતીમાં એ, અથવા કોઈ નિશાની નહીં. તમે એનું ઉદાહરણ જુઓ કે દાખલા તરીકે રામઃ, રામઃ, તો આ રામ એવો શબ્દ નીકળે તો આ કર્તા છે, અથવા રામે એવો શબ્દ નીકળે તો આ કર્તા છે, બરાબર? એના પછી દ્વિતીય વિભક્તિ, અને દ્વિતીય વિભક્તિ એટલે કર્મ વિભક્તિ. જે કર્તાનું કર્મ છે અથવા ક્રિયાનું જે કર્મ છે, જે ક્રિયા થાય છે એ કયા કર્મના હેતુથી થઈ રહી છે, મતલબ જે કર્તાનું જે કર્મ છે એ આપણું દ્વિતીય વિભક્તિ કે કર્મકારક છે, કર્તાનું કર્મ. અને એના માટે આપણે જે ગુજરાતીમાં પ્રત્યય લખીએ છીએ ને, ને એવો પ્રત્યય કર્મ માટે વપરાતો હોય છે. અને અહીંયા આપણે લખી શકીએ કે રામમ, રામને એવો એનો અર્થ થશે. અહીંયા આપણે રામ અથવા રામે, અહીંયા રામને, આ પ્રકારે એનો અર્થ થશે. તૃતીય જે વિભક્તિ છે તૃતીય વિભક્તિ, તો જેને આપણે કરણ વિભક્તિ કારક તરીકે ઓળખીએ છીએ, અને એ ક્રિયાનું જે સાધન છે, મતલબમાં કર્તાનું જે સાધન છે, કર્તા જે ક્રિયા કરી રહ્યો છે એનું જે સાધન છે
એના માટે વપરાતી હોય છે. એને આપણે ક્રિયાનું જે કરણ કે સાધન, મતલબ ક્રિયા શેના વડે થઈ રહી છે, શું એવી વસ્તુ છે કે જેના અંદર મતલબ એના દ્વારા ક્રિયા કરી રહ્યા છે, બરોબર. અને એના માટે થી, થકી, વડે વગેરે જેવા પ્રત્યયો ગુજરાતીમાં જોવા મળે છે. વિભક્તિ રૂપ આપણે બનાવવું હોય એ પ્રમાણે અહીંયા તૃતીય વિભક્તિનું તો કે રામેણ આ પ્રમાણે એનું રૂપ બને. અને અહીંયા કંઈ લખી શકીએ આપણે કે રામથી, રામ વડે, રામ થકી, આ પ્રકારે એનો અર્થ થાય છે. ચતુર્થી વિભક્તિ ચતુર્થી જે વિભક્તિ છે જેને આપણે સંપ્રદાન કારક કહીએ છીએ, સંપ્રદાન જે કર્તાનું જે હેતુ છે, શું ઉદ્દેશ છે, શાના માટે કાર્ય થઈ રહ્યું છે એ પ્રકારની જે વાત છે, એટલે કે કર્તાનું જે સંપ્રદાન છે અથવા હેતુ, કર્તાનો હેતુ કે એના માટે આ વિભક્તિનો ઉપયોગ થતો હોય છે, સંપ્રદાન કારકનો ઉપયોગ થતો હોય છે. એના માટે અહીંયા માટે કે માટે વગેરે જેવા કારણથી, જે કારણ હોય એ પ્રકારનો પ્રત્યય અહીંયા જોવા મળતો હોય છે. ખાસ તો અહીંયા કે જે સંપ્રદાન એટલે આપવું હોય, જ્યારે કોઈ દાન આપવાનું હોય વગેરે માટે પણ આ કારકનો ઉપયોગ થતો હોય છે. તો ચતુર્થી વિભક્તિ સંપ્રદાન કારક છે, કર્તાનો હેતુ, કર્તાનું કારણ જે છે, કર્તાનું જે હેતુ છે, ઉદ્દેશ છે, એના માટે આ વપરાય છે, એનો પ્રત્યય છે માટે. અને અહીંયા આપણે એનું રૂપ લખવું હોય કે ઉદાહરણ તો કે રામાય, રામ માટે, આ પ્રકારે એનો અર્થ થશે. એના પછી પંચમી વિભક્તિ જે છે, પંચમી તો એને આપણે અપાદાન કહેતા હોઈએ છીએ, અપાદાન. અને એ જે બે વસ્તુ છે એનું છૂટું પડવું, કર્તા અને જે વસ્તુ છે એનું છૂટું પડવું, એટલે કે કર્તાથી છૂટું પડવું, ક્રિયાનું જે ક્રિયા થતી હોય એનું છૂટું પડવું, એના માટે આ વપરાતું હોય છે, એને અપાદાન કહેતા હોઈએ છીએ. ક્રિયા જે થતી હોય એ વસ્તુથી છૂટું પડવું, એના માટે આ વપરાતું હોય છે. એના માટે જે પ્રત્યયો છે એ માથી, એ પ્રકારે એનો પ્રત્યય વપરાય છે. ખાસ કરીને માથી, ઉપરથી એવો પ્રત્યય પણ અહીંયા વાપરી શકીએ છીએ. જેમ કે અહીંયા રામાત, રામાત તો કે રામ માથી, રામ માથી એ પ્રમાણે લઈ શકીએ છીએ. એના પછી ષષ્ઠી જે વિભક્તિ છે, ષષ્ઠી વિભક્તિ તો જેને આપણે સંબંધકારક તરીકે ઓળખીએ છીએ, સંબંધકારક, કર્તાનો જેની સાથે સંબંધ છે એના માટે ષષ્ઠી વિભક્તિ વાપરવામાં આવે છે. મેં તમને પહેલાં કહ્યું કે આપણા કુલ મુખ્યત્વે છ કારકો છે, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. સંબંધ છે એ દરેક કારક સાથે જોડાયેલો છે, કર્તા સાથે, કર્મ સાથે, કર્ણ સાથે, સંપ્રદાન સાથે, અપાદાન સાથે, અધિકરણ સાથે. એટલે કે સંબંધ વિભક્તિ છે એ દરેક વિભક્તિ સાથે જોડાયેલી વિભક્તિ છે, એટલે એને સંબંધકારક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રામસ્ય પુત્ર, રામનો પુત્ર, તો આ નો એના જે પ્રત્યય છે એમાં નો, ની, નું વગેરે આવતા હોય છે. સંબંધ એટલે કર્તાનો સંબંધ આપણે કહી શકીએ. અહીંયા કરતા એક જ નહીં, કોઈ પણ કારક સાથેનો સંબંધ જે છે, ક્રિયાનો જે સંબંધ છે એમ પણ કહી શકીએ. એના માટે આ સંબંધ વિભક્તિ વપરાતી હોય છે, જે તે કારક સાથેનો સંબંધ આપણે લઈ શકીએ. જે તે કારક સાથેનો સંબંધ આપણે લઈ શકીએ છીએ. અને અહીંયા તમે એના માટેના જે પ્રત્યયો છે, નો, ની, નું જેવા પ્રત્યયોનો ઉપયોગ થાય છે, ના વગર, નો, ની, નું, ના એવા ષષ્ઠી વિભક્તિ કે સંબંધકારક માટેના પ્રત્યયનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એનું ઉદાહરણ જોવું હોય તો કે રામસ્ય, રામનું, રામના, રામની, એ પ્રકારે આપણે એનો ગુજરાતીમાં અર્થ કરી શકીએ છીએ, રામના, આ પ્રકારે આપણે એનો અર્થ લેતા હોઈએ છીએ. એ પછી અધિકરણ વિભક્તિ, અહીંયા લખું છું ધ્યાન આપજો, જે સપ્તમી વિભક્તિ છે જેને આપણે અધિકરણ તરીકે ઓળખીએ છીએ, અધિકરણ કારક. અને અધિકરણ એટલે ક્રિયા જે સ્થાન કે સ્થળે થતી હોય એના માટે વપરાય છે,
क्रिया जे स्थान के स्थले के समय स्थान स्थले के समय जे थती होय एना माटे वपराती होय छे। अधिकरणना जे प्रत्ययमां मां खास करीने एनो प्रत्यय होय छे, ઉપર માં વગેરે એના પ્રત્યયમાં વપરાતા હોય છે। અહીંયા રામનું જો અધિકરણ પ્રમાણે રૂપ બનાવીએ તો કે રામે આ પ્રમાણેનો રૂપ બનશે, અને રામમાં અથવા રામ ઉપર એ પ્રકારે એનો અર્થ કરી શકીએ છીએ। તો કુલ જે સાત કારકો મુખ્ય છે, છઠ્ઠું જે કારક મેં તમને કહ્યું કે છ કારક મુખ્ય, છઠ્ઠું જે સંબંધ વિભક્તિ, તો એ છે છ કારક સાથે જોડાયેલી છે, એનો સંબંધ જોવા મળશે દરેક કારક સાથે। એ કર્તા હોય, કર્મ હોય, કરણ હોય, સંપ્રદાન હોય, અપાદાન હોય કે અધિકરણ હોય, સાથે સાથે એના પછી જે સંબોધન વિભક્તિ છે તો એ પ્રથમા વિભક્તિ સાથે જોડાયેલી હોય છે। સંબોધન કારક જેને આપણે કહીશું અથવા તો અષ્ટમી વિભક્તિ કહેશું। અષ્ટમી જે વિભક્તિ છે જેને આપણે સંબોધન કારક તરીકે ઓળખીએ છીએ, અને એ તમારા પ્રથમા જે વિભક્તિ છે કર્તા સાથે જોડાયેલું હોય છે, જેને આપણે ઉદ્દેશવાનું હોય, કર્તાને આપણે મતલબ જે બોલાવવાનું હોય, કોઈને સંબોધન કરવાનું હોય કે હે રામ હે સીતા, એ પ્રમાણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે સંબોધન વિભક્તિ વપરાતી હોય છે। સંબોધન વિભક્તિના જે રૂપો છે એ કર્તા વિભક્તિ પ્રમાણેના હોય છે, ફક્ત પ્રથમા વિભક્તિને છોડીને, માફ કરજો, પ્રથમા એક વચનને છોડીને તમારા જે રૂપો બનશે એ બધા પ્રથમા વિભક્તિ રૂપો પ્રમાણે હશે। જેમ કે અહીંયા રામ હોય તો જે રામનું રૂપ છે હે રામ, કેટલાક રૂપો એક વચનના જુદા પડે છે સંબોધનમાં, બાકીના પ્રથમા દ્વિવચન અને બહુવચનના જે રૂપો છે એ જ તમારા સંબોધન રૂપો થશે। તો આવા આઠ મુખ્યત્વે કારકો છે, આમાં જે છઠ્ઠી વિભક્તિ છે એ સંબંધકારક છે, સંબંધકારક છે એ છ કારક સાથે સંબંધ ધરાવે છે, અને આઠમી વિભક્તિ એ સંબોધન છે, અને એ સંબોધન એ કર્તા સાથે સંબંધ ધરાવતું કારક છે। એટલે કુલ આઠ વિભક્તિ આઠ કારકો હોય છે, અને એના કુલ 24 રૂપો બનતા હોય છે સંબોધન સાથે। આપણી કુલ આઠ વિભક્તિઓ અને આઠ કારકો બને છે। મેં તમને વાત કરી હમણાં એ પ્રમાણે મુખ્ય છ કારક છે, આપણે જે ભણી રહ્યા છીએ એ પ્રમાણે વિભક્તિમાં કારક વિભક્તિનો પરિચય મેળવ્યો, અને એ કારક વિભક્તિમાં કુલ આઠ વિભક્તિઓ, આઠ કારક થાય, છ મુખ્ય કારકો છે અને બે એની સાથે જોડાયેલા એટલે કે સંબંધ કારક અને સંબોધન કારક। હવે એ યાદ રાખવા માટે કેટલાક નામ રૂપોનો આપણે અભ્યાસ કરવાનો હોય છે, જે જુદા જુદા કારાંત પ્રમાણે આપેલા હશે। જેમ કે આપણે અહીંયા શરૂઆતમાં પહેલાં રામનું રૂપ શીખીએ, જે કારક આવશે એવા મુખ્યત્વે 5-7 કારકો જે નામ રૂપો છે એનો આપણે અભ્યાસ કરવાનો હોય છે। તો પહેલાં આપણે રામનું રૂપ લઈએ છીએ, જે પુરુષ અને વચન પ્રમાણે, પહેલાં મેં તમને વાત કરી કે જે વચનો છે અને એ વચન પ્રમાણે ત્રણ વચન, એક વચન, દ્વિવચન, બહુવચન, અને એના આઠ કારકો થશે, એમ કુલ 24 રૂપો નામ રૂપો વિભક્તિના રૂપો બનતા હોય છે। અને એ એક કોષ્ટક આપણે જોઈએ એટલે ખ્યાલ આવે તમને કે આ પ્રકારના રૂપો જે તમારે તૈયાર કરવાના હોય છે। તો એનું આપણે જોઈએ કે રામ, એનો અર્થ થશે રામ, અને એ અકારાંત રૂપ છે, અકારાંત પુલ્લિંગ, પુલ્લિંગની પણ મેં વાત કરી, માફ કરજો, લિંગની પણ મેં વાત કરી તમને કે કયા લિંગ, કયા નામને આપણે કયા લિંગ તરીકે ઓળખીએ છીએ। રામ એમાં જે રામ કેવો, તો એવો પ્રશ્ન આપણે કરીએ, બધા માટે આ શક્ય નથી જે મેં પ્રશ્નની વાત કરી હતી તમને, પણ કેટલાક રૂપો એવા નામ છે કે જેને જાતે તમે ઓળખી શકો, જેમ કે રામ છે તો કંઈક કહી શકો છો કે આ પુલ્લિંગમાં છે, બરાબર? તો એનો આપણે નામ રૂપો જોઈએ, વિભક્તિ રૂપો જોઈએ। એ જે વિભક્તિ રૂપો છે એ આઠ વિભક્તિમાં હશે, એટલે કે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી અને સંબોધન, જે આપણે પ્રથમામાં લઈ લઈશું।
तो एना प्रमाणे ए कुल जे 21 अने संबोधननु 3 रूप એટલે 24 રૂપો જે બને છે એ 3 વચનમાં બનતા હોય કે પ્રથમાથી સપ્તમી સુધીના એકવચનના રૂપો, પ્રથમાથી સપ્તમી સુધીના દ્વિવચનના રૂપો અને પ્રથમાથી સપ્તમી સુધીના બહુવચનના રૂપો. જ્યાં એક નામ કે વસ્તુ હોય તો એક વચન વપરાય.